માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની આવકમાં ખૂબ વધારો થયો છે, જેના કારણે કિલોએ 2 રૂપિયાથી 10 રૂપિયા સુધી શાકભાજીના હાલ ભાવ જોવા મળી રહ્યા છે. વાતાવરણ ખુલ્લું રહેવાના કારણે શાકભાજીનો બગાડ અટક્યો છે, જેથી શાકભાજીનો મબલખ પાક થતાં મોટા પ્રમાણમાં શાકભાજીનો જથ્થો માર્કેટિંગ યાર્ડ ખાતે વેચવામાં આવી રહ્યો છે, તથા આવકમાં બમણાથી પણ વધુ વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટ માર્કેટિંગ ઇન્સ્પેક્ટર રાજુભાઈ ગજેરા, આમ અત્યારે શાકભાજી વિભાગમાં તમામ શાકભાજીની આવક પુષ્કળ પ્રમાણમાં છે અને વરસાદી વાતાવરણ ન હોવાથી શાકભાજીની સારી આવકના હિસાબે ટમેટા ગણીએ તો 8 રૂપિયાથી માંડીને 10 રૂપિયા સુધી, અને બેંગ્લોરના જે ટમેટા છે એ બધા 10 રૂપિયાથી 15 રૂપિયા સુધી વેચાય છે. બાકી મરચાં છે, ગુવાર છે, ભીંડો છે, કારેલા છે, રીંગણા છે, તમામ શાકભાજી, ફ્લાવર છે, તમામ 2 રૂપિયાથી માંડીને 10 રૂપિયા સુધી તમામ શાકભાજી વેચાય છે. આમ તો શાકભાજીની જે વરસાદી વાતાવરણના હિસાબે બગાડ થતો હોય એના હિસાબે ભાવ વધતા હોય છે, પણ અત્યારે વરસાદ ગુજરાતમાં ક્યાંય કોઈ પણ જગ્યાએ વરસાદ ન હોવાથી શાકભાજીની પુષ્કળ પ્રમાણમાં આવક છે. કારણ કે આમ ગણીએ તો અત્યારે આવક 50% જ હોય છે, એના હિસાબે શાકભાજીના ભાવ 30 રૂપિયાથી 40 રૂપિયા સુધી હોય છે, પણ અત્યારે ગણીએ તો શાકભાજીની જે આવક 10 ભારી ઉતરતી હોય એની જગ્યાએ 25-25, 30-30 ભારી ખેડૂતને ઉતરતી હોય, એના હિસાબે તમામ શાકભાજીના ભાવ 2 રૂપિયાથી માંડીને 10 રૂપિયાથી 12 રૂપિયા સુધી કિલો વેચાય છે.